નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે. ધોરણ 4 વિષય વાણિજ્ય માં ચેપ્ટર નંબર 10 પેટર્નની રમત બરાબર. બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 109 ઉપર આવશે બરાબર. ત્યાં આપણે કેટલીક પેટર્ન આપેલી છે બરાબર, જે આપણે ચિત્ર એક એક પાર્ટ પાખડી હોય કે ચિત્ર હોય એમાં આપણે વધારતું જવાનું છે, પેટર્ન પૂરી કરવાની છે. આપણે પહેલા નંબરમાં આપણે એમાં ચિત્ર જોઈ બરાબર, તો એની અંદર આપણને દેખાય છે કે યામિનીએ તેના પાસેના બ્લોકનો ઉપયોગ કરીને કેટલીક પેટર્ન બનાવી છે. આ પેટર્ન આગળ વધારવામાં તમે મદદ કરો. તો એમાં પહેલા નંબરનું ચિત્ર છે એમાં એક પાંદડું છે, પછી બીજા નંબરનું ચિત્ર છે એની અંદર બે છે બરાબર, ત્રીજા નંબરનું ચિત્ર છે એની અંદર ત્રણ, એને બ્લોકથી એક બ્લોકમાં ત્રણ પાંદડા કર્યા છે, પછી ચાર પાંદડા કર્યા છે. પાછી પેટર્ન ચાલુ થાય છે જ્યાં એને એક જ પાન કરેલું છે બરાબર. પાછું આપણે બે પાન કરશું અને બરાબર, પછી ત્રીજા નંબરની પેટર્નમાં કેવી રીતે આવશે, તો કે પછી એનું આવશે ત્રણ પાંદડા પેટર્ન પૂરી કરવાની છે બરાબર તમારા લોકોની બુકમાં. પછી છેલ્લા નંબરમાં આવશે બરાબર, તો એની અંદર કેટલા પાંદડા આવશે, તો કે ચાર. મારે એ પાંદડું વ્યવસ્થિત રીતે સમાણું નથી એટલે બરાબર, તમારે લોકોએ વ્યવસ્થિત રીતે જ દોરવાનું. ટોટલ કેટલા પાંદડા થયા, પહેલા હતા બે, પછી ત્રણ, પછી ચાર પાંદડા બરાબર. પછીનું છે પેલા ઉભા લીધા છે બરાબર, જેમાં નીચેની સાઈડ છે બરાબર. પછી આવશે પાછા બે, જેમાં ઉપરની સાઈડ કરેલું છે. પછી આવશે એક, બે ને ત્રણ. બે ત્રણ ચાર, પણ એને આ ઉપરની સાઈડ આવી રીતે કરતું જવાનું. આવી પેટર્ન તો આપણે લોકોને ચાર છે બરાબર. પછીનું છે વર્તુળ આપેલું છે બરાબર, તો વર્તુળની અંદર કેવી રીતે ડિઝાઇન આવશે, તો કે એની ડિઝાઇન પૂરી થઈ છે. આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાની થશે, તો કે આ સાઈડના ભાગમાં કલર પૂરવાનો. પછી આ સાઈડના ભાગમાં એટલે અહીંયા અહીંયા પૂરી થઈ છે બરાબર, આગળની જે ડિઝાઇન છે ત્યાં પૂરી થઈ છે અહીંયા. પછી અહીંયા કલર આવ્યો, પછી અહીંયા કલર આવશે, પછી અહીંયા આવશે. બરાબર, પછીનું જે પેટર્ન આવશે એમાં અહીંયા નીચેના સાઈડ કલર આવશે બરાબર છે. આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ, જેના થોડા ઉદાહરણ નીચે આપેલા છે તેને તમે આગળ વધારો બરાબર. હવે એ આપણે કીધું આ બધી આપણે ચિત્રવાળી બધી પેટર્ન જોઈતી બરાબર. હવે આપણે આલ્ફાબેટ્સનો યુઝ કરીને, આલ્ફાબેટ છે પછી કક્કા વાળાક્ષરી યુઝ કરીને પેટર્ન બનાવવાની છે. એમાં છે એબીસી, એબીસી ડીઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી યુ આર, પછી આવશે એફ ટી યુ વી ડબલ્યુ એસ, પછી વાય ઝેડ બરાબર. પછીનું છે 28 28 27 27 26 ઊંધું ચાલે બરાબર, તો આપણે પછી 24 23 બરાબર લખી નાખી. અને ઝેડ વાય એક્સ, એક્સ પહેલાં શું આવશે, તો કે એક્સ પહેલા આવશે ડબલ્યુ વી યુ, યુની પહેલાં શું આવશે, તો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ટી આવશે બરાબર. તો અહીંયા 22 નંબરમાં શું આવશે, ટી આવશે. આ પૈસા નાખી ઊંધી ચાલે છે, 25 24 23 22 એવી રીતે ડબલ્યુ વી યુ ને ટી બરાબર. આ પૈસા પણ ઊંધી ચાલે છે, પણ તમારે લોકોએ ત્રણ સુધી જ લખવાનું છે. પછીનું છે 864 464 565 464 464 264 264 ને ખાલી 64. પછી છે 9 109 209, તો આપણે આવશે 309 409 509 609 709 809 909 બરાબર, અને 1009.
હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો, બરાબર? તો આપણે લખેલા છે 901, 902, 901, 801, 701, 601, 501. તમે લોકો જે પેટર્ન ગમે તમે લોકો બનાવી શકો છો. પછી લખીએ 110, 210, 310, 410, 510, 610. આંકડા વગરની પેટર્ન બનાવો, બરાબર? તો આંકડા વગરની પેટર્ન કોઈ પણ રીતે બનાવી શકીએ આપણે. એ બી, પછી બી સી, સી ડી, ડી ઈ, ઈ એફ, જી એચ, ગમે એ રીતે તમે કોઈ પણ આંકડા વગરની જે પેટર્ન કોઈ પણ તમે બનાવી શકો છો, બરાબર? હવે પછી આવો, કોઈ પણ અંક બે વખત ન આવો જોઈએ. અંકોની ચોખ્ખું જુઓ, શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો? તો કે હા, એમાં આપણે એક છે, બે છે ને ત્રણ છે, બરાબર? એક થી ત્રણ સુધીના જ અંક આપેલા છે અને બધા બે બે વખત રિપીટેશનમાં આવેલા છે અને બધા નો આપણે સરવાળો જોવા જઈએ તો કેટલો થતો હશે? મેબી બે ને એક, ત્રણ ત્રણ ને ત્રણ, છ સરવાળો થાય છે. એક મિનિટમાં એક અંક બે વખત આવતો નથી. હવે તમે પણ મૂળાક્ષર કરો, એબીસી ચોખ્ખા એવી રીતે ગોઠવવા પ્રયત્ન કરો કે લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વખત ન લખાય. તો આપણે એ, એ બરાબર એ, સી બરાબર, સોરી ત્રણ બરાબર સી, બરાબર? આમાં જેમ દોરેલું છે આપણે એવી રીતે જે એક લેખ હોય છે ને આપણે આસોમેટ લખી નાખશું. પેલા અહીંયા એક લખેલો છે, બરાબર? તો અહીંયા આપણે એક લખી નાખશું. પછી છે બી, તો અહીંયા આપણે બી લખી નાખશું. સી, પછી અહીંયા સી આવશે, અહીંયા બી આવશે, અહીંયા એ આવશે, અહીંયા આવશે સી, અહીંયા બી આવશે, અહીંયા આવશે એ, બરાબર? એથી અંકમાં ઓમ રિપીટ નથી થતો, બરાબર છે? હવે પછી સમય પેજ નંબર ઉપર આવો, ત્યાં આવે છે જાદુઈ પેટર્ન. બાજુમાં એક થી સાત ની પેટર્ન દર્શાવે છે. જુઓ તો દરેક લીટર નો સરવાળો બહાર થાય છે. આપણે જોઈ લઈએ, અહીંયા છે બે, ત્રણ, સાત, અને વચ્ચે આવે છે ચાર. આ એક, અહીંયા છે પાંચ, અને છેલ્લે છે અહીંયા છ. છ ને પાંચ અગિયાર ને એક બાર, બરાબર? આનો સરવાળો બાર થાય છે. ચાર ને, ચાર ને એક પાંચ ને અહીંયા બાર થાય છે, અહીંયા બાર થાય છે. સાત ને પાંચ બાર, અને આમ જોતા પણ બાર જ સરવાળો થાય છે, બરાબર? બધી કોઈ જોશો તો સરવાળો બાર થાય છે. હવે તમે બાજુમાં દર્શાવેલ તારામાં એક થી નવ અંક એવી રીતે ભરો કે દરેક લીટી નો સરવાળો કેટલો થાય? તો કે પંદર થાવો. જોઈ ટ્રાય કરી લઈ. તો અહીં આપણે વચ્ચે ચાર, પછી પાંચ, ત્રણ, સાત, બે, છ, આઠ, એક, નવ, બરાબર? આ તો મેં મારી રીતે પહેલાં કરેલું હતું એટલે મને આવડી ગયું છે, પણ આની બીજી રીતથી પણ તમે મેં બી ટ્રાય કરી શકો છો, બરાબર? અહીંયા આપણે ચાર લખી નાખી, પછી અહીંયા આવશે વચ્ચે પાંચ, અને અહીંયા આવશે નવ, છેલ્લે એક, અહીંયા છ આવશે, અહીંયા બે આવશે, આ આઠ આવશે, પછી હજી નહીં સંખ્યા બાકી રહી, ત્રણ આવશે, બરાબર? તો કે આઠ ને પાંચ, સોરી અહીંયા ત્રણ આવશે, અને અહીંયા આવશે છ, છ ચાર દસ ને પાંચ પંદર, ઓકે ડન, અને અહીંયા છેલ્લા આવશે સાત, બરાબર? આવી રીતે પણ તમે લોકો ગોઠવી શકો છો, ઘણી બધી રીતે ગોઠવી શકાય છે, બરાબર? બે રીત મને આવડે છે, મેં બે રીતે મારે ત્યાં ગોઠવીને ડ્રાઈવ કરી છે. કોઈ પણ બાજુથી તમે સરવાળો કરશો તો સરવાળો કેમ આવશે? તો કે પંદર જ આવશે. પછીનું છે જાદુઈ ત્રિકોણ. ત્રણ વત્તા ચાર વત્તા બે, અહીંયા છે ત્રણ, અહીંયા ચાર, આ પાંચ, બે, અહીંયા છે છ, અને અહીંયા છેલ્લા આવશે એ, બરાબર? ગમે છે કે આપણે સરળ કરશું, બધો સરળ કેવો આવશે? તો કે નવ, નવ ને નવ, બરાબર છે? જુઓ ત્રિકોણની બીજી બાજુના સરવાળો પણ નવ જ થાય છે. તો કે હા, આપણે ત્રણ ને ચાર, સોરી ચાર ને ત્રણ સાત, ને બે નવ, બે ને છ આઠ, ને એક નવ, બરાબર? ચાર ને ચાર ને ત્રણ ને ચાર ને પાંચ નવ થાય છે. તો કે હા, બધી બાજુના સરવાળા નવ જ થાય છે. પછીનું છે, હવે તમે એક થી છ અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ
બનાવો દરેક બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે 10 થવો જોઈએ કેટલા અંકનો ઉપયોગ છે તો કે 1 થી 6
કેમ તો આપણે લઈ લઈ 102 સોરી 101 102 103 104 આ આપણી સંખ્યા છે બરાબર અહીંયાથી ચાલુ કરવાનું સરળ કરો તો કે 101 104 કેટલા થશે 5 અને 205 બરાબર પછી 102 103 તો પણ સરળ કેટલો હશે તો કે 205 કારણ કે શું થાય છે અહીંયા એક એક સંખ્યા વધતી જાય છે જ્યારે અહીંયા એક એક સંખ્યા ઘટી જાય છે એટલે કે સરવાળો સરખો જ રહેશે હવે તમે બધા પેજ ટર્ન કરો પાછળ છે સરવાળાની પેટર્ન 1 + 2 + 3 બરાબર 6 2 + 3 + 4 બરાબર 9 અને 3 + 4 + 5 બરાબર 12 હો અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે શું કામ કારણ કે એક એક સંખ્યા બધામાં એ જ થતી જશે એટલે દર વખતે એક એક વધતા જશે બરાબર અહીંયા પાછું બીજું છે 1 + 2 + 3 + 4 બરાબર 10 2 + 3 + 4 + 5 બરાબર 14 કારણ કે 4 સંખ્યા વધે છે 5 નો ગાળો આવે તો કે 5 સંખ્યા વધતી હશે બરાબર હવે તમે આ રીતે 5 અંકોનો સરવાળો કરીને નવી પેટર્ન બનાવો તો કે આપણે નવી પેટર્ન બનાવીએ પેજ નંબર 114 ઉપર 1 + 2 + 3 + 4 + 5 બરાબર કેટલા થશે તો કે 15 હવે પછી અહીંયા આપણે સંખ્યા લખશું એ કેટલી આવશે તો કે 5 માં 15 માં 5 ઉમેરાઈને આવશે તો અહીંયા 2 + 3 + 4 + 5 + 6 બરાબર 20 શું કામ કારણ કે બધાના એક 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 વધી ગયા છે એના માટે પછી છે 3 + 4 + 5 + 6 + 7 બરાબર 25 પછી આવશે 4 + 5 + 6 = 30 બરાબર હવે તો આપણે 5 નો સંખ્યાનો ઉમેરો કરીને પેટર્ન બનાવે શું સરવાળો દરેક વખતે 5 વધે છે તો કે હા દરેક વખતે સરવાળો 5 વધે છે બરાબર છે હવે પછી છે ગુપ્ત સંદેશ તું શું કરે છે સારું મને જોવા દે આ એક ગુપ્ત સંદેશ જેવો લાગે છે બરાબર મારા દોસ્ત મને મોકલેલ આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ સમજી શકતો નથી યામીને નિયમ સમજાયો કે અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલો છે દાખલા તરીકે જે એટલે 10 સી એટલે 16 બરાબર એના માટે આપેલી આદિ અક્ષરો અને અંકોથી પૂર્ણ કરો જે તમને મદદરૂપ થઈ શકશે બરાબર છે અને શું લખ્યું છે તો કે એ બી સી ડી ઈ એફ જી એ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ A બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બરાબર હવે આના ઉપર આપેલાથી શું લખ્યું છે ને તો કે 7 15 7 પછી 15 15 પછી 4 સાત એટલે કયું આવશે તો કે જી આવશે 15 એટલે કયું આવશે તો કે ઓ ઓ ડી એટલે 4 એટલે ડી આવશે તો આના પર આપણે સમજાય છે કે શું લખેલું છે ગુડ પછી 14 ઉપર પછીનું છે 14 14 છે પછી 9 છે પછી 7 છે પછી 8 છે અને 20 છે બરાબર તો 14 નંબર ઉપર કયો આલ્ફાબેટ છે તો કે એલ 9 નંબર ઉપર તો કે આઈ પછી 7 નંબર ઉપર તો કે જી પછી 8 નંબર ઉપર તો કે એચ અને ટી એટલે કે ગુડ નાઇટ બરાબર તો સંદેશ શું લખેલો છે ગુડ નાઇટ સંદેશ લખેલો છે હવે પછીનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સમજશું થેન્ક યુ